નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી. સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો વાત કરીએ, દરેક ગુજરાત માટે, ગુજરાતી માટે ગર્વની કરવાની ક્ષણ છે, જેમાં ગરબાના માન માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન મળ્યું છે. ગુજરાતના ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગર્વની ક્ષણ બતાવી. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લખ્યું કે મા આદ્યાશક્તિની ભાવભરી ભક્તિના પ્રતીક સમા ગરબાની સદીઓ પુરાણી પરંપરા આજે સાંપ્રત સમયમાં પણ જીવંત રહી છે અને પૂરા તેજ સાથે ખીલી છે. ગુજરાતીની ઓળખ સમા ગરબાની યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવની શાન છે. ભારત દેશ વિવિધતામાં સમૃદ્ધિની ખુશાલી સાથે વિકાસને આમતો દેશ છે. એક એવો દેશ જ્યાં આઝાદી કાળથી દેશની વ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં અનેક મહાપુરુષોએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમાંના એક મહાપુરુષ એટલે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, જેમણે કરેલા કાર્યો આજે પણ અનેક લોકોને નવજીવન આપી રહ્યા છે. આજે 6 ડિસેમ્બરે આ મહાપુરુષનો નિર્વાણ દિન છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે કે ભીમરાવ રામજી આંબેડકર, એક મહાન કાયદાશાસ્ત્રી, એક પ્રખર રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર, અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા અને સંવિધાનના જનક, જેમનો જન્મ 14 એપ્રિલ 1891માં થયો હતો અને 6 ડિસેમ્બર 1956માં તેમનું નિધન થયું. દર વર્ષે સમગ્ર દેશમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તેમના સમગ્ર જીવનમાં કરેલા ઉત્કૃષ્ટ કાર્યોના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે બાબાસાહેબ આંબેડકરે તેમનું સમગ્ર જીવન લોકહિતમાં વિતાવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપે આજે દેશમાં અઢળક લોકો સ્વમાન સાથે જીવન વ્યતીત કરી રહ્યા છે. ગરીબ અને દલિત વર્ગની સ્થિતિમાં સુધારો લાવવા માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમણે સમાજમાંથી છૂત અછૂત સહિત અનેક પ્રથાઓ ખતમ કરવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સમાજને સમર્પિત આ મહાપુરુષે દેશમાં એક નવી વિચારધારાને પ્રવાહિત કરવા સાથે સમાજ જાગૃતિનો નવો સૂર્યોદય કર્યો છે, જેના પ્રકાશમાં આજે ભારત દેશ સમૃદ્ધિની ખુશહાલી અનુભવી રહ્યો છે. આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં હચમચાવતું સિરપકાંડની તપાસ હાલ ચાલી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાંથી વધુ એક વખત શંકાસ્પદ લાગતું ખાદ્ય તેલ મળી આવ્યું છે. કપડવંજ પોલીસને અરજીના આધારે માહિતી મળતા પોલીસે કપડવંજના નવા ગામ અને મોડાસા રોડ પર આવેલ બંને ઓઇલ કંપનીમાં એકાએક તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ ખાદ્ય તેલ જણાઈ આવતા આ ખાદ્ય તેલના સેમ્પલો લીધા છે અને એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. ખેડા જિલ્લો બનાવટી વસ્તુઓનો હબ બની ગયો છે, તેમ છેલ્લા 8 માસમાં એક બાદ એક બનાવટી વસ્તુઓનો પડદાફાશ થઈ રહ્યો છે. ડુપ્લિકેટ હળદર મસાલા, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ ઈનો, બનાવટી આયુર્વેદિક સિરપ અને એ બાદ તો હવે શંકાસ્પદ ખાદ્ય તેલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને સમગ્ર મામલે કપડવંજ પંથકમાં આવેલ બે ફેક્ટરીમાં પહોંચી ખાદ્ય તેલના સેમ્પલો લેવાયા છે. કરજણ ટાઉન પોલીસ સ્ટેશન અંદર એક અરજી આવી હતી, એમાં નકલી શંકાસ્પદ ઓઇલની વિગત હતી. એ બાબતે પોલીસની ટીમ, ફૂડ એન્ડ ડ્રગ્સની એક ટીમ, પુરવઠાના અધિકારી, એફએસએલના અધિકારી ભેગા થઈને ટીમ બનાવીને મહેશ ઓઇલ ઇન્ડસ્ટ્રી અને હીર ઓઇલ ઇન્ડસ્ટ્રીમાં વિઝિટ કરેલી અને રેડ પાડેલી. એની અંદરથી જે શંકાસ્પદ ઓઇલ જે મળે તેના નમૂના લેવામાં આવે છે, પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવેલ છે. એ મહેશ ઓઇલના માલિક જિગ્નેશ લજપતરાય મહેતા છે અને હીર ઓઇલના, હીર ઓઇલ જે ઇન્ડસ્ટ્રી છે એના માલિક રમેશ મોહનભાઈ મારવાડી છે અને જે ચલાવનાર છે એ અનિલ ખજુરો મલ મહેતા છે.
જે મહેશ ઓઇલ મિલ છે એમાં 693 ડબ્બા ઓઇલ મળેલ છે, 156 બોક્સ છે જે 500 ગ્રામના 1 લિટર ડેરીના અલગ અલગ માપના છે એવા બોક્સ મળ્યા છે. એક ટાંકામાં અલગ અલગ ટાંકામાં 19.3 ટન સોયાબીન તેલ મળ્યું છે, 4.7 ટન સરસોનું ઓઇલ મળેલ છે અને 7.9 ટન પામોલીનનું ઓઇલ મળેલ છે. અને જે બીજી કંપની છે હીર, એમાંથી 871 ડબ્બા મળેલ છે, 10.3 પામોલીન તેલના ડબ્બા મળેલ છે, ટન ઓઇલ મળેલ છે ઢાકામાંથી, અને 10.1 સોયાબીન તેલ ટન મળેલ છે. વંજબાસીની બે ફેક્ટરીમાં પોલીસ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને એફએસએલના ચેકિંગમાં શંકાસ્પદ ખાદ્ય તેલ અને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ખાદ્ય તેલના સેમ્પલો મેળવી એફએસએલમાં પરીક્ષણ અર્થે મોકલાયા છે. પુનિત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કપડવંચ કે જેના માલિક રમેશભાઈ મોહનભાઈ મારવાડી છે કે જેઓ છેલ્લા 6 મહિનાથી તેલનો ધંધો કરતા હતા, અંદાજે 1000 ડબ્બા કપાસિયા અને સોયાબીન તેલ ત્યાંથી મળી આવ્યું છે. એફએસએલ તેમજ અન્ય એજન્સીઓને બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. રાજસ્થાનમાં રાજપૂત કાણી સેનાના અધ્યક્ષની ગઈકાલે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પડકા ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. સુરતમાં કાણી સેનાના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ સાથે કલેક્ટરને આદનપત્ર પાઠવી હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ઘોઘામેડીની હત્યાના મામલે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશાબા વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં આશાબા વાઘેલાએ વાતચીત કરતાં જણાવ્યું છે કે આજે દેશના ક્ષત્રિય સમાજના હકની લડાઈ છે. સુખદેવસિંહ ઘોઘામેડી દ્વારા અગાઉ જ કહેવામાં આવ્યું હતું કે મારી હત્યા થઈ જશે, તેમ છતાં રાજસ્થાન સરકાર દ્વારા તેમને પ્રોટેક્શન પૂરું પાડવામાં નહોતું આવ્યું. રાજસ્થાનમાં ભાજપની સરકાર આવી છે તો હવે અન્ય ક્ષત્રિય અગ્રણીઓને પણ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવે, તેમજ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહના પરિવારજનોને ન્યાય મળે તે માટે નવી સરકાર તાત્કાલિક અસરથી કડકમાં કડક પગલાં ભરે તે પ્રકારની માંગ કરવામાં આવી છે. સૌપ્રથમ તો બધાને જય માતાજી. હું આશાબા વાઘેલા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કરણી સેના. ક્ષત્રિય સમાજ એક એવો સમાજ કહી શકાય કે જ્યારે વર્ષો પહેલાં રજવાડાઓ દાનમાં દીધેલા, હવે આજે એ જ ક્ષત્રિય સમાજ પોતાના હક માટે એક પુકાર મંડાવી રહી છે. તો રાજસ્થાન સરકાર, ગેહલોત સરકારે આટલા ટાઈમથી જાહેરમાં જો ઘોઘામેડી સાહેબે કહેલું હતું કે મારી હત્યા થશે તો એમને કેમ સપોર્ટ ન આપ્યો, એમને આટલી સુરક્ષા કેમ ન અપાઈ? ખાસ તો આપણે રાજસ્થાન સરકારને આપણે એક પ્રશ્ન કરવાનો રહે કે કોઈ વ્યક્તિ જાહેરમાં કહે છે કે મારી હત્યા થશે તો એમની હત્યાને અંજામ આપી દીધો ત્યાં સુધી એ લોકોએ એક્શન કેમ ન લીધી? એમણે સારા જાહેરમાં ઘણી વખત સભાઓમાં કહેલું કે મારી હત્યા ગમે ત્યારે થઈ શકશે, મને પોલીસ પ્રોટેક્શન આપો, તો પણ એમને પોલીસ પ્રોટેક્શન ના આપ્યું. એટલે ખાસ તો રાજસ્થાનમાં ગેહલોત સરકાર પ્લસ અમે પોલીસ પ્રશાસનને પણ પ્રશ્ન પૂછવા માંગીએ છીએ કે આટલું કહેવા છતાં કોઈ કહી શકાય કે ક્ષત્રિય સમાજનું એક રત્ન કહી શકાય કે આજે અમે એક રત્ન ખોઈ બેઠા છીએ? હવે રત્ન તો પાછો આવવાનો નથી, અને આવનારી સરકાર જે ભાજપ સરકાર છે, અમે ભાજપ સરકારને એટલું વિનવવા માંગીએ છીએ, આજે જો ક્ષત્રિય સમાજ કરણી સેના એક એવી કરણી સેના કે સનાતન ધર્મના ગમે તે કાર્ય હોય, કોઈ પણ સાધુ સંત સમાજના સંમેલનો હોય, ગમે તે હોય છે, તો એમાં એ લોકો આવીને ઊભા રહે છે કે અમે તમને સપોર્ટ કરશું, તો આજે અમારા જો આવા વ્યક્તિને અમે ખોઈ બેઠા છીએ, કાલ સવારે કંઈ પણ થાય અને સમાજમાં આવા ઘણા બધા સંગઠનો છે આપણા ગુજરાતમાં કે ભારતમાં ઘણા બધા સંગઠનો છે, આ સંગઠનોમાં પણ આવી રીતના ઘણા લોકો છે, તો કાલ સવારે જો બીજો કોઈ આવો અંજામ આવશે તો આને સરકાર શું જવાબ આપશે? અને મુખ્ય તો હવે ભાજપ સરકાર બનવા જઈ રહી છે, ભાજપ સરકાર પાસે અમારી એટલી માંગણી છે કે જો કોંગ્રેસ સરકાર આમને પ્રોટેક્શન ન આપી શકી તો આવનારા સમયમાં તમે શું પગલાં લેશો? અને એટલી આશા એમની પાસે અમારી એવી છે કે અમારી માંગણીઓ પૂરી કરો અને આજે અમે જે રત્ન ખોઈ બેઠા છીએ એ તો પાછો નહીં આવે,
પણ આવનારા સમયમાં જે કંઈ આવા સમાજના હોદ્દેદારો છે કે કોઈ પણ આગેવાનો છે એમને તમે પ્રોટેક્શન પૂરું પાડો અને અમારી બધી માંગણીઓ પૂરી કરો। નગરપાલિકા દ્વારા હાલમાં જૂના બજાર વિસ્તારમાં આવેલ એક બાગ માટે 1,22,00,000 ઉપરાંતની રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવતા છકચારનો વિષય બન્યો છે। જૂના બજાર વિસ્તારમાં એક જ બાગ પાછળ રિનોવેશનના અધધ રૂપિયાના ટેન્ડરને લઈને નગરમાં ચર્ચા ઉઠવા પામી છે। જૂના બજાર વિસ્તારના બગીચાને જેવી રિનોવેશનની જરૂર છે એમ નવા બજારમાં વિસ્તારમાં આવેલા 4 બગીચાઓને પણ રિનોવેશનની જરૂરિયાત છે। આ તો આવો પેલી લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। નવા બજાર વિસ્તારમાં આવેલા 4 બાગોમાં પણ રિનોવેશનની જરૂરિયાત પ્રત્યે પાલિકા કેમ આંખ આડા કાન કરી રહી છે? આટલી મોટી રકમમાં નગરના બધા બાગનું રિનોવેશન થાય અને નવા બાગ પણ બની શકે ત્યારે ફક્ત એક જ બગીચા માટે આટલી મોટી રકમ ટેન્ડર પાછળ કયા રહસ્ય છે, શું છે એ ચર્ચાનો વિષય બન્યો છે। કરજણ નગરપાલિકા દ્વારા જે બાગના રિનોવેશન માટે જે દૈનિક સમાચારની અંદર જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે 1,22,00,000 એ ફક્ત ને ફક્ત પાલિકા દ્વારા જૂના બજારના એક ગાર્ડનને ડેવલપિંગ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યું છે। તો મારી દ્રષ્ટિએ અને એવું જાણવા મળ્યું છે મને કે ત્યાંનો ગાર્ડન તો જે મેન્ટેનન્સની ત્યાંની જરૂર છે એવા નવા બજારમાં 4 ગાર્ડન છે, એ ચારે 4 ગાર્ડનોને મેન્ટેનન્સની જરૂર છે, ડેવલપિંગની પણ જરૂર છે। તો આ 1,22,00,000 જો એક ગાર્ડન માટે ફાળવ્યા છે તો આ પાલિકાની દોગલી નીતિ અમને દેખાઈ રહી છે। જૂના બજાર પ્રત્યે કંઈક અલગથી વલણ દેખાઈ રહ્યું છે, નવા બજારને અન્યાય થઈ રહ્યો એવું અમને લાગી રહ્યું છે। તો પાલિકાને વિનંતી કરું છું કે આ જે 1,22,00,000 જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે એ 5-5 ગાર્ડન કરજણ નગરના જે જૂના બજારના નવા બજારમાં છે એ 5-5ને સરખા ભાગે ફાળવવામાં આવે તો આ 5-5 ગાર્ડનનું ડેવલપિંગ સારી રીતે થાય અને મેન્ટેનન્સ થાય એવી અમારા કરજણ નગરની માંગ છે। હાલમાં કરજણ નગરપાલિકા તરફથી 1,22,00,000 ટેન્ડર ગાર્ડનના સમારકામ માટે પાસ કરવામાં આવેલ છે અને જાહેરાત કરવામાં આવી છે કે જૂના બજાર ખાતે આવેલા બાગની અંદર એ પૈસા વપરાશે। તો શું નવા બજારની અંદર બીજા બાગ નથી આવેલા? નવા બજારમાં કરજણ સિવિલ કોર્ટ પાછળ એક બાગ આવેલો છે, હાથી બાગ આવેલો છે અને વિમલનગર સોસાયટીનો જે બિલકુલ ઉજ્જળ બાગ છે ત્યાં પણ એના પૈસા વપરાય, કેમ નવા બજાર ખાતે ઓરમાયું વર્તન કરવામાં આવે છે? આ બાગોનું પણ સમારકામ રિપેરિંગ કામ થાય, 1,22,00,000 રૂપિયા એટલે એમાં તો આ 4-5 બાગ બને ને બીજા 2 નવા બાગ બને એટલી મોટી રકમ છે, તો કેમ કરજણ નવા બજાર ખાતે આવું ઓરમાયું વર્તન કરવામાં આવે છે? ત્યારે નગરપાલિકા દ્વારા જે બાગના રિનોવેશન માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે ફક્ત ને ફક્ત જૂના બજાર માટે જ પૈસા ફાળવેલા છે, પરંતુ અત્યારે નવા બજારમાં પણ 3 બાગ આવેલા છે અને ત્રણે 3 બાગની અંદર અત્યારે લાઇટની પણ સુવિધા નથી, બાળકો માટે જે અત્યારે અહીંયા રમતગમતના સાધનો મૂક્યા છે પરંતુ લાઇટિંગ નથી જેથી બાળકો પણ મોડી સાંજ સુધી રમી શકે એમ નથી, વત્તા અહીંયા સિનિયર સિટીઝનો તથા યુવાનો સવારમાં વોકિંગ કરવા આવે છે અને કસરત કરે છે, અહીંયા એક પાણીની સુવિધા તથા બાથરૂમની પણ સુવિધા બનાવવાની બાકી છે તથા અત્યારે અહીંયા જે યોગાના સાધનો જે જરૂરિયાત છે તે પણ જરૂરિયાત ઉપસ્થિત નથી। તો અત્યારે અમારા સિનિયર સિટીઝનોની તથા યુવાઓની માગણી એ છે કે ભાઈ અમને પણ આ ગ્રાન્ટમાંથી લાભ મળે અને જે કંઈક સાધનોની આપૂર્તિ અમારી પાસે એ છે તે પૂરી કરે। રાજકોટ સહિત રાજ્યભરના તમામ 12 એસોસિએશનની ચૂંટણી આગામી 22મી ડિસેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે રાજકોટમાં 12 એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે। 2 દિવસમાં 7 વકીલો ઉમેદવારી નોંધાવી છે, જોઈન્ટ સેક્રેટરી માટે 2, ટ્રેઝરરનો પદ માટે 1 અને કારોબારીમાં 4 ઉમેદવારોએ નોંધાવી છે, સ્વતંત્ર ઉમેદવારી પણ નોંધાવી છે। ચૂંટણી લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 8 ડિસેમ્બરના સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે। 3,000 વકીલો 12 એસોસિએશનની ચૂંટણીમાં મતદાન કરશે। ગુજરાત બાર કાઉન્સિલ જે દર વર્ષે દરેક બારની ચૂંટણી યોજે છે એમ આ વખતે 22/12 રોજ સમગ્ર ગુજરાતમાં દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજવાની જાહેરાત કરેલ છે। એમાં રાજકોટ બાર એસોસિએશને મને ચૂંટણી અધિકારી તરીકે મારી નિમણૂક કરેલ છે। મારા સિવાય અતુલભાઈ દવે તેમજ જયેશભાઈ અતિત ચૂંટણી અધિકારી તરીકે
તરીકે નિમાયેલા છે. ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયેલ છે. 4 તારીખથી 8 સુધીમાં કોઈ પણ વ્યક્તિ કે જે રાજકોટ બારનો મેમ્બર હશે અને જે એના નોમ્સ છે એ પ્રમાણે જેની નોમ્સમાં આવતા હશે એ લોકો 8 તારીખ સુધીમાં પોતાના ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકશે. એ 1/1 વોટ મુજબ અત્યારે લગભગ અંદાજે રાજકોટ બારમાં 3000 થી 3100 જેવા નોંધાયેલા એડવોકેટ્સ છે કે જે 1/1 વોટ મુજબ ઇલેક્શનમાં ભાગ લઈ શકે અથવા તો મતદાન કરી શકશે. 12 સુધીની ચૂંટણીમાં હું પ્રમુખ પદમાં ઉમેદવારી નોંધાવી છે અને આપ લોકો અને વકીલોના માધ્યમથી વકીલોની લાગણી અને જુનિયરને ખાસ કરીને પડતી તકલીફો માટે વકીલોના માન સન્માનથી મેં આજે વકીલાત ઉમેદવારી પત્રક ભરેલ છે અને 2019-20-21માં પ્રમુખ તરીકે હું રહી ચૂક્યો છું અને બધા વકીલોને મારી કામગીરીની ખબર છે. 108ની જેમ જ્યારે પણ કોઈ પણ જુનિયર વકીલ હોય કે કોઈ પણ સિનિયર વકીલ હોય, કાંઈ પણ જ્યુડિશિયરીને લગતા પ્રશ્નો હોય અથવા તો પોલીસમાં કોઈ પ્રશ્ન હોય તો હું કોઈ પણ સમય રાહ જોયા વગર ત્યાં સેવા આપું છું. એટલે મને આશા છે કે હું જંગી બહુમતીથી 12 સુધીના પ્રમુખમાં જીતું છું. હવે એમાં એવું છે કે લીગલ સેલ પેનલ ઉતારવાના છે, તો કઈ પેનલ ઉતારે છે, કેવી રીતે ઉતારે છે. હું પણ ભાજપનો સક્રિય કાર્યકર્તા છું અને ભાજપના નામે જ વિક્રમ છે 3 વર્ષનો, સતત પ્રમુખ તરીકેનો અત્યાર સુધીનો વિક્રમ મારા નામે છે. મને એવું લાગે છે કે આવતા 100 વર્ષમાં એ વિક્રમ તૂટશે નહીં. એ જે સામે પેનલ આવશે તો હું મારી પેનલ 100% બનાવીશ. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે 2 વર્ષ પહેલાં શરૂ કરાયેલા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ બંધ કરી દેવા આવશે. ગરીબોના વરદાન સ્વરૂપ આ યુનિટમાં સેવા આપવા માટે ડૉક્ટર મિતકુમાર દિલ્હીથી સેમ સેતુ સ્કીમ હેઠળ આવતા હતા, પરંતુ તેમને અપેક્ષા કરતાં ઓછું મહેનતાણું મળતા હવે તેઓ ગુજરાત આવતા બંધ થયા છે. અને ગરીબોને નજીવા દરે લાખોની સારવાર અપાતા આ યુનિટને ખંભાથી તાળા મારી દેવાયા છે. યુનિટના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન આયરનું કહેવું છે કે આ યુનિટ બંધ ન થાય તે માટેના પ્રયત્નો કરાઈ રહ્યા છે. મેં તમને કીધું તેમ ડૉક્ટર મીત બહુ સક્સેસફુલ હિમેટો ઓન્કોલોજી છે, દિલ્હીમાં 2 પ્રતિષ્ઠિત હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. એક સેવાના ભાવે જે ગુરુવારે અત્રે આવતા હતા અને ગુરુવાર અને શુક્રવાર વડોદરામાં પોતાની સેવા આપતા હતા, જેમાં SSG હોસ્પિટલનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ, જે મેં એમની પાસેથી સમજણ મેળવીને જ ચાલુ કરાવેલું. એટલે એ રીતે ડૉક્ટર મીતને હજી પણ અમારી એવી રિક્વેસ્ટ રહેશે કે જો બની શકે તો આવો, અથવા તો આપની ટીમમાંથી કોઈ અન્ય ટ્રેન્ડ ડૉક્ટરને અત્રે મોકલી આપો. આગળ વાત કરીએ તો કેબિનેટ મંત્રી મોડુ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ડેવા ચોકડી પાસે આવેલા મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલા આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌ પ્રથમ સેન્ટર છે. કેબિનેટ મંત્રીએ અર્બન સેન્ટરની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ વન વિભાગના અધિકારીઓ દ્વારા સેન્ટર પર કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે પણ મંત્રીએ જાણકારી લીધી હતી. સ્થિત મહાનુભાવોનું શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા
કૃતિ રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અગ્રણી રમેશ મુંગરા, પૂર્વ સાંસદ ચંદ્રસ પટેલ, વન વિભાગના અધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ વન્યજીવ પ્રેમીઓ પણ હાજર રહ્યા હતા. ગોડાઉનની આ જગ્યા છે, ત્યાં એક નવીન ડિસ્પેન્સરી વન્યજીવો માટે જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જંગલ શહેરી વિસ્તારમાં અને જંગલની બહારના વિસ્તારોમાં ખાસ કરીને પક્ષીઓ અને વન્ય પછુઓ અનેક જેનું રેસ્ક્યુ કરી અને અહીંયા જુદી જુદી એનજીઓ અથવા વનકર્મીઓ લેવતા હોય છે એને પ્રાથમિક સારવાર અહીં જ મળી જાય. એના માટે બધા જ સાધનો સાથે ક્યાંય ઓપરેશન પણ કરી શકે છે એ પ્રકારની એક પ્રાથમિક જે ડિસ્પેન્સરી છે એને આજે અહીં ખુલ્લી મૂકવામાં આવી છે. અમદાવાદના દાણી લીમડાના ઢોરવાડાનો વિડીયો વાયરલ થતા આજે એએમસી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આજે ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા હતા અને વિડીયોમાં કરાયેલા તમામ આક્ષેપો નકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે દાણી લીમડા સ્થિત ઢોરવાડામાં સંખ્યા કરતાં વધુ ઢોર રાખી મુકાયા હોવાનો માલધારીઓ દ્વારા પણ આક્ષેપ કરાયો હતો, તેમજ યોગ્ય કાળજી ન લેવાતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. જેને લઈને આજે એએમસી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એક જ સ્થળ પર ઢોરને મર્યાદિત સમય માટે રખાયા હોવાનું જણાવ્યું. રસ્તા પર રખડતા પશુઓને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બર 2023 થી પશુ ત્રાસ અટકાવ નિયંત્રણ પોલિસી લાગુ પાડવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા આ પોલિસીનો ખૂબ જ પ્રભાવી રીતે અમલ થઈ રહ્યો છે. પાછલા 3 મહિનામાં જ્યારથી પોલિસી લાગુ પાડી છે ત્યારથી અંદાજિત 7,000 કરતા વધારે રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા છે. એક જો સામાન્ય વિશ્લેષણ આપને કહું તો અમદાવાદ શહેરમાં જે રખડતા પશુઓની ફરિયાદો નાગરિક 155-303 જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નંબર છે એના ઉપર કરી શકે છે. એનો જો ડેટા જોવામાં આવે તો જુલાઈ, ઓગસ્ટ, મે, જૂન વગેરે મહિનાઓમાં અંદાજિત 2500 જેટલી ફરિયાદો રખડતા પશુઓની આ ફોન નંબર ઉપર આવતી હતી. જ્યારથી પોલિસી લાગુ પાડી ત્યારથી સપ્ટેમ્બર મહિનામાં અંદાજિત 453 જેવી ફરિયાદો હતી, ઓક્ટોબર મહિનામાં 250 જેવી ફરિયાદો હતી, નવેમ્બર મહિનામાં 148 ફરિયાદ હતી અને આજની તારીખે ડિસેમ્બર મહિનામાં ફક્ત 15 ફરિયાદો આવેલી છે. એટલે ઓન એન એવરેજ આખા સિટીમાંથી પ્રતિદિન 2 કરતાં ઓછી ફરિયાદ આવેલી છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી દ્વારા જે ઇમેજ કેપ્ચર કરવામાં આવે છે તેના આંકડા બી બતાવે છે કે પોલિસી લાગુ પાડી હતી એના પહેલાના મહિનાઓમાં પ્રતિદિન 700-800 જેટલા ઇમેજ કેપ્ચર થતા હતા. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યની બોર્ડરનો જિલ્લો છે ત્યારે મુખ્ય માર્ગો પર દોડતા વાહનો અને આ હાઇવે પર દોડતા ટ્રક, ટેમ્પા અને ટ્રેક્ટરના કંડક્ટરોને નબળી આંખોને કારણે અકસ્માત સર્જાતા આવે છે, જેને કારણે નર્મદા સુગર ફેક્ટરી અને દિવ્યજ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ માંડવી દ્વારા 2 દિવસે આંખની તપાસણી માટેનો કેમ્પ વિનામૂલ્યે ધારીખેડા સુગર ફેક્ટરી ખાતે રાખવામાં આવ્યો. નર્મદા સુગર ખાતે ડ્રાઈવર કંડક્ટરોની આંખોમાં તપાસ અને બીપી સુગરમાં આપવામાં આવ્યું, સાથે જ જેમને ડ્રાઈવર કંડક્ટરોને મફત ચશ્મા આપવામાં આવ્યા અને જેમને મોતિયા અને પડદાની નુકસાન હોય તેમને તબીબોની ટ્રીટમેન્ટ આપવામાં આવી, સાથે ઓપરેશનની જરૂરી જણાય ત્યાં ઓપરેશન પણ કરવામાં આવશે. હાલ રોડ રસ્તા પર વાહનોના કારણે થતા અકસ્માતો નિવારવા માટે ડ્રાઈવર કંડક્ટરોની આંખો ચેક કરી નિદાન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નર્મદા સુગર ફેક્ટરીનો હતો. તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.